सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम् मन्दहासरुचिरदनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी 64 पदी ग्रंथ नी अंदर पद 61 नी अंदर एम कहे छे के जे अक्षरधामना सुखनी अंदर भगवानना जे संतो भक्तो मोही रिया छे शरीरनु सुख दूर करीने एने पोतानु काम जेने करी लीधु छे फरी फेरो आ जगतनी अंदर जन्म अने मरणनो जेने राख्यो नथी फरीथी जेने आ फंदमां फसावू नथी जेने तल भार पण आ जगतनी अंदर बंधन थाय एवुं नथी राख्यू अने जेने नजर छेक पहोंचाड़ी दीधी छे એની તોલ્યે આ જગતની અંદર કોઈ આવે નહીં. નિષ્કુળાનંદ સ્વામી કે ભવિષ્ય એટલું જ છે કે એવા જે સંત છે એને ધન્ય ધન્ય છે. સ્વામી એને શાબાશી આપે છે, શ્રીજી મહારાજ પણ એને શાબાશી આપે છે. આગળ આવે સ્વામી પદ 62માં લખે છે, સોઈ સુખ મળવાને કાજ મોટા મન માય ઈચ્છે ઈચ્છે ભવ બ્રહ્મા સુર રાજ મળવા મન માં રહે છે રે છે આશા એવી મન માય મને મહા સુખ લેવા લેવા આનંદ ઈચ્છા સદાય દલ માહી ઈચ્છે દેવા દેવા ઉપમા એ હને એક જોતા બીજી જડતી નથી નથી છાનીએ વારતા છેક કહેવાય છે કથી 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 કહ્યું એ દામનું સુખ વરન વિવળી વળી કથી કહ્યું એ દામનું સુખ વરન વિવળી વળી વળી નિષ્કુળાનંદ કે શ્રી મુખ દુઃખ જાય એને મળી વળી નિષ્કુળાનંદ કે શ્રી મુખ દુઃખ જાય એને મળી. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પદ 62ની અંદર એમ લખે છે, સોઈ સુખ મળવાને કાજ મોટા મન માય ઈચ્છે. જે ભગવાનની મૂર્તિ અને ભગવાનના અક્ષરધામનું સુખ છે એને પામવા માટે રાત અને દિવસ ભગવાનના સંત અને ભક્ત ઈચ્છે છે. ભવ બ્રહ્મા જેવા, ઇન્દ્ર જેવા એ પણ એમને મળવા માટે ઈચ્છે છે.
કારણ કે દરેકને એટલી ખબર છે કે ગમે એટલું અમને સુખ મળ્યું છે, ગમે એટલું ઐશ્વર્ય મળેલું છે, ગમે એટલી સત્તા મળેલી છે, પણ આ બધું જ નાશવંત છે. જે આ બ્રહ્માંડના બ્રહ્માંડાધિપતિઓ છે એમને પણ જે ઐશ્વર્ય, જે શક્તિ એ બધુંય છે, પણ એમની વૃત્તિ ભગવાનમાં લાગેલી રહે છે, એમને ભગવાનના સુખને પામવું છે, એમને ભગવાનનો નિશ્ચય અતિ ઉત્કૃષ્ટ છે, જેના કારણે જ એમાં એટલો ઐશ્વર્યનો પ્રકાશ છે. જ્યાં જેટલો ઐશ્વર્યનો પ્રકાશ દેખાય છે એને ત્યાં ભગવાનનો નિશ્ચય એટલો પરિપક્વ છે, એટલે જ એને એવી સિદ્ધિઓ મળી છે. સવિકલ્પ નિશ્ચયવાળા મુક્તોને એવા ઐશ્વર્ય સિદ્ધિ આદિ પ્રાપ્ત થાય ત્યારે એમાં બંધાય છે, બંધન જેવું થાય છે. પરંતુ જેવી રીતે આ લોકની અંદર કોઈ જીવ હોય એ જીવને જ્યારે કામ ક્રોધ લોભાદિકનો ઉપદ્રવ થાય ત્યારે થોડીક વાર માટે મુમુક્ષુને, થોડેક ક્ષણો માટે, કલાકો માટે મુમુક્ષુ થોડીક વાર માટે જાણે ભક્ત નથી એવો બની જતો હોય છે, જાણે જગતનો જીવ હોય એવો બની જતો હોય છે. એનું બોલવું, ચાલવું, બેસવું, ઉઠવું, ક્રિયા એ પીરિયડ પૂરતી જાણે એ ભગવાનનો ભક્ત જ મટી ગયો છે એવું એનાથી થઈ જાય છે. પરંતુ થોડોક સમય પાસ થતાં ફરીથી એને એવું થાય છે કે મારે મારા ભક્તપણાની લાઈન પકડી રાખવી જોઈએ. એનાથી થયેલી ભૂલ, એનો એને પશ્ચાતાપ થાય છે, એનું એને દુઃખ થાય છે, એની માટે એને આંસુ પડે છે, એની માટે ભગવાનને પ્રાર્થના કરે છે, એની માટે મોટા સાધુને પ્રાર્થના કરે છે. આ સહજ રીતે મુમુક્ષુને જેને સાધન દશા છે, જેને ઇન્દ્રિયો અંતઃકરણની લડાઈ છે, એને આ બધું સહજ થતું હોય. આ મોટા મોટા જે દેવતાઓ ઈશ્વરો એમને ઐશ્વર્ય છે, સિદ્ધિઓ છે, એ જેમ અહીંના મુમુક્ષુને કામ ક્રોધ લોભાદિક વિક્ષેપ કરે એમ એને વિક્ષેપ કરે છે. અને જ્યારે ભગવાનની મૂર્તિનું સુખ લે ત્યારે એમને એમ થાય છે કે આ બધું મૂકીને ક્યારે આ સુખને પામીએ. પણ આશ્ચર્યની વાત એટલી જ છે, એક અજાયબી એ છે કે એવી મોટી સીટોને મૂકીને ક્યારેય ભગવાનમાં સીધું જોડાવાતું નથી, ત્યાં આયુષ્ય પૂરું કરવું જ પડે. આયુષ્ય પૂરું કરી અને પછી જ ત્યાંથી એને આગળ ગતિ થાય. સીટ છોડીને વૈરાગ્ય થઈ ગયો તો તાત્કાલિક ના ભંગાય. 100 વર્ષના બ્રહ્માંડની આયુષ્યનું જે કારભારું લીધું હોય એ પૂરું કરવું જ પડે. એ આયુષ્ય પૂરી થાય પછી જ ભગવાનના ધામને પમાય, પછી ભલે ફરીથી એ ના લેવું હોય. ભગવાનના ધામના સુખ સુધી એની દ્રષ્ટિ પહોંચી ગઈ એટલે હવે આ ના લેવું હોય, એ વાત જુદી છે. પણ છૂટવું હોય તો મનુષ્ય શરીરની અંદર માની લો કોઈને સંસારનો ત્યાગ કરવો છે તો બસ સંકલ્પ કર્યો, 2-5ને મનાવ્યા ને તરત નીકળ્યા, સંસાર છૂટી ગયો. મોટા સાધુમાં એ થયું ને સંસાર છૂટી ગયો. ભગવાન ભજવા છે, ઘરમાં રહીને ભગવાન ભજવા છે, નિવૃત્તિ પરાયણ થઈ જવું છે, પોતાના પુત્ર પરિવાર બધાને સમજાવે કે હવે મારે બસ ભજન કરવું છે, એકાંતમાં બેસીને ભજન કરી શકે. મનુષ્ય જન્મની અંદર અહીંથી ભગવાનના ધામમાં જવું છે તો બહુ સ્પીડી જવાય છે. અહીંથી ઉપરના લોકની અંદર કોઈ જગ્યાએ પહોંચી ગયા પછી ત્યાંથી ભગવાનના ધામમાં પહોંચવું હોય, કદાચ ત્યાં આપણને ખબર પડી ગઈ કે સુખ આવું છે, ભગવાનના ધામમાં આવું છે, આપણને એનો એક વખત ભગવાને અનુભવ કરાવ્યો હોય તો આપણને એનો લોભ હોય, પણ ત્યાંથી ભગવાનના ધામ સુધી પહોંચવાનો સમયગાળો બહુ લાંબો છે. ઈચ્છે તો છે. શ્રીજી મહારાજ મધ્યના 9મા વચનામૃતમાં કહે છે, અત્યારે જે આ વાર્તા થાય છે એને કોઈ પણ સાંભળે તો એને એમ થાય આ વાર્તા તો એવી છે ન ભૂતો ન ભવિષ્યતિ, એવી વાત થાય છે. શ્રીજી મહારાજ જેને આટલું પ્રમાણિત કરતા હોય કે અત્યારે બ્રહ્માંડાધિપતિઓ જો આ વાતને સાંભળે તો એને પણ એમ થાય આ વાત તો ન ભૂતો ન ભવિષ્યતિ, એવી વાત છે.
શ્રીજી મહારાજ જો પોતાના સ્વરૂપની વાત આટલી દ્રઢતાથી કરતા હોય તે ભગવાનનું ધામ, એ ભગવાનના મહામુક્તો, એ અક્ષરધામ બધા જ ઈચ્છે છે જોવું છે. નારદજીએ જ્યારે વાસુદેવ મહાત્મ્યની અંદર બ્રહ્મમહોલની વાત સાંભળી છે, નરનારાયણ દેવ થકી, વાસુદેવ મહાત્મ્યના 4th અધ્યાયની અંદર નારદજી અને નરનારાયણ દેવનો સંવાદ છે. નારદજીએ જ્યારે નરનારાયણ દેવને કોઈનું અર્ચન પૂજન વંદન કરતા જોયા છે, ત્યારે નારદજીએ નારાયણ ભગવાનને પૂછ્યું છે કે હું તો એવું જ જાણું છું કે આખા જગતના પિતા તમે છો, આખું જગત તમારાથી સર્જાયું છે, બધાએ તમારી ઉપાસનાને ભક્તિ કરે છે, તમે વળી કયા દેવનું અર્ચન વંદન કરો છો? અને ત્યારે નારાયણ ભગવાન કે નારદજી, એ વાત અતિ ગુહ્ય છે. વાસુદેવ મહાત્મ્ય એ કાંઈ 200 વર્ષથી લખાયેલું નથી. વાસુદેવ મહાત્મ્ય એ તો યુગોથી ભગવાન વ્યાસનું રચેલું છે. એ વાસુદેવ મહાત્મ્ય, એની અંદર નારદજી જ્યારે ભગવાનને કહે છે કે ગુહ્ય વાત હોય પણ હું તમારો એકાંતિક ભક્ત છું, તો મને તમે કહો, મારે જાણવાની બહુ ઈચ્છા છે. અને ત્યારે નારાયણ ભગવાન કહે છે કે સામાન્ય જીવને આ વાત કહી શકાતી નથી, પણ તમે મારા અનન્ય ભક્ત છો એટલે હું તમને કહું છું. જેવી રીતે આ જગતની અંદર કોઈ માતા પિતા હોય ને એના પુત્ર હોય, એ માતા પિતાની પૂજા કરે, એમ અમારા પણ કોઈક દેવ છે, અમારા પણ જે માતા પિતા છે એવા અનાદિ શ્રી કૃષ્ણ, એની અમે પૂજા કરીએ છીએ, એનું વંદન અર્ચન કરીએ છીએ, અને એમનું ધામ આ રીતનું છે. ત્યારે શ્વેતદ્વીપના કિનારા એ બદ્રિકા આશ્રમની અંદર નારાયણ ભગવાનને નારદજી પૂછે છે, મારે બ્રહ્મમહોલ સુધી જવું છે, મારે એ ભગવાનનું જે પર સ્વરૂપ છે જાણવું છે, હું જાણું છું તમારાથી પર કશું નથી, પણ કઈ લીલા હશે મને ખબર નથી, મારે જોવું છે. અને ત્યારે નારદજી જાય છે વાસુદેવ મહાત્મ્યમાં. આ બધી વાત છે એના 16th અધ્યાયની અંદર. જ્યારે બ્રહ્મમહોલના બ્રહ્મ તેજ સુધી પહોંચે છે, ત્યારે ત્યાં આગળ તેજ મધ્ય કશું દર્શન થતું નથી, તેજ તેજને તેજ દેખાય છે. નારદજી સ્તુતિ કરે છે ત્યારે, ત્યારે ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યની સ્તુતિના શ્લોક વાસુદેવ મહાત્મ્યમાં છે. નારદજીએ જે સ્તુતિ કરી છે વાસુદેવ મહાત્મ્યની અંદર, કે તમે આ અવતાર લઈને પ્રગટ થયા, તમે આ અવતાર લઈને પ્રગટ થયા, તમે આ અવતાર રૂપે અત્યારે આવી રીતનું કાર્ય કરી રહ્યા છો નરનારાયણ દેવ રૂપે, એની અંદર એ સ્તુતિમાં નારદજીએ એક સ્તુતિ કરી કે હે પ્રભુ, કળિયુગને વિશે નરનારાયણ દેવને નિમિત્ત કરીને સ્વામિનારાયણ નામથી પ્રગટ થવાવાળા હે ભગવાન, હું તમને વંદન કરું છું. આવું નારદજીએ વાસુદેવ મહાત્મ્યની અંદર ભગવાન શ્રી હરિની સ્તુતિ અને ભવિષ્યની અંદર સ્વામિનારાયણ નામથી નરનારાયણ દેવને નિમિત્ત કરીને ધર્મને ભક્તિ થકી પ્રગટ થવાના છો એવા ભગવાનને હું વંદન કરું છું, આવું નારદજીની સ્તુતિ વાસુદેવ મહાત્મ્યમાં છે. ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના પ્રમાણો શાસ્ત્રોની અંદર અનેક જગ્યાઓએ છે, પણ ભગવાન સ્વામિનારાયણ, હું એ કહેવા માગું છું કે નારદજીએ જો જાણ્યું કે બ્રહ્મમહોલ છે, નારદજીએ જાણ્યું કોઈ પર સ્વરૂપ છે, તો વાસુદેવ મહાત્મ્યની અંદર આખી કથા લખાણી. શ્રીજી મહારાજે એના માટે જ મધ્ય પ્રકરણના 28મા વચનાંતમાં કીધું, શ્રીમદ ભાગવત તો સારું જ છે, શ્રીમદ ભાગવત જેવો કોઈ ગ્રંથ નહીં. મહારાજ કે શ્રીમદ ભાગવત તો સારું જ છે, પણ વાસુદેવ મહાત્મ્ય એમાં જે ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય અહિંસા એનું પ્રતિપાદન કર્યું છે, માટે એ ગ્રંથ અમને બહુ ગમે છે. એ વાસુદેવ મહાત્મ્યની અંદર એકાંતિક ધર્મનું નિરૂપણ છે, એ વાસુદેવ મહાત્મ્યમાં ભગવાન શ્રીહરિના પ્રાગટ્યનું નિરૂપણ છે, વાસુદેવ મહાત્મ્યની અંદર પર સ્વરૂપનું નિરૂપણ છે, વાસુદેવ મહાત્મ્યની અંદર અક્ષરધામનું નિરૂપણ છે. એ અક્ષરધામ બ્રહ્મહોલ, એ બ્રહ્મહોલ થોડું ગૂંચવણ ભર્યું છે શાસ્ત્રની અંદર. હંમેશા જો સત્પુરુષના સંગ વિના શાસ્ત્રને વાંચવામાં આવે તો ઘણા બધા વિવિધતાઓ પોતાના મનના તરંગોમાં ઉત્પન્ન થાય,
એટલે શાસ્ત્રને સત્પુરુષ થકી સમજવા ને સત્પુરુષ થકી જ વાંચવા, એની દ્રષ્ટિકોણ મળે પછી વાંચીએ તો ઘણો ફાયદો થાય, નહીં તો ફાયદો હોય જાય. પણ અક્ષરધામ એક જીવનો સહજ સ્વભાવ છે કે પોતે જે સુખમાં છે એનાથી કંઈક વિશેષ સુખની કોઈ વાત કરે ને તો એ બાજુનું ખેંચાણ થાય. આ લોકના નાશવંત પદાર્થો હોય, ખાવા પીવાના જોવાના ફરવાના, પણ કોઈ આપણને એમ કે તમે આ તો હજુ નહીં કોઈ દિવસ જમ્યા હોય, હા આ જમો ને તો જોરદાર, તમારે આ જમો એટલે એવી વસ્તુ છે એક, એનું નામ આ છે, આવી રીતે બને છે, આ જગ્યાએ બને છે, આમને બનાવતા આવડે છે, તરત એની શોધખોળ ચાલુ થઈ જાય છે. કારણ કે એમ છે કે આના કરતાં કંઈક વધારે સુખ કંઈક બીજામાં હોય તો લઈએ. એકાદશી મોરિયાની ખીચડી તો વર્ષોથી બને જ છે મોરિયો, પણ કે મોરિયાની ખીચડી તો બરાબર છે પણ ફરાળી મંચુરિયાની બને છે એમ, એ કેવું હોય, કેવી રીતે બને, લાવો શીખવું છે, પૂછી લો. હાલો ધર્મનો ધર્મ પડે, જેને આવડતું એને પૂછી લો, બનાવી દો, ફરાળનું ફરાળ ગણાય અને મોરિયાની ખીચડી કરતાં સુખ તો જાજુ આવે. વસ્તુ એ છે કે જીવનો એવો સહજ સ્વભાવ છે, કોઈ પણ આ જગતની અંદર એને જે સુખ છે એના કરતાં કંઈક વિશેષ દેખાય, વિશેષ સંભળાય, વિશેષ કોઈ એને સમજાવે એટલે એ બાજુ એની દોટ મુકાય. નિષ્કુળાન સ્વામી કે નાશવંત સુખોને સાંભળીને દોટ બહુ કાઢી. જન્મો જન્મથી નાશવંત સુખોનું સુખ સાંભળીને એની પાછળ દોટ બહુ કાઢી, પણ જેટલા સુખ વિશેષ દેખાના જગતમાં એમાં દુઃખ પણ એટલા વિશેષ છે. જેટલા સુખ વધારે દેખાય છે એટલા એમાં દુઃખ પણ વિશેષ છે. જે દિવસે આપણી પાસે સારી સુવિધાઓ નહોતી ને, અને જે દિવસે એકદમ સામાન્ય પથારીઓમાં સૂતા, સામાન્ય વ્યવસ્થાઓમાં રહેતા, તે દિવસે ભગવાનનું ભજન પણ વધારે થતું, તે દિવસે બધી જ રીતના રાગ દ્વેષો પણ ઓછા હતા, તે દિવસે અંતઃશત્રુના ઉપદ્રવ પણ ઓછા હતા, તે દિવસે ભગવાનની મૂર્તિમાં જોડાવાતું પણ સહેજે હતું. જેમ સુવિધાઓ અને સુખ વધ્યા, જેમ ખાવા પીવાના પદાર્થોનું સુખ વધ્યું, જેમ બધી જ પ્રકારની સુવિધાઓનું સુખ વધ્યું, આશ્ચર્યની વાત એ છે કે ભગવાન ભજાવાના ઓછા થાય છે, ભગવાનનું સુખ ઓછું થાય છે. હા, સાનુકૂળ ચોક્કસ જોઈએ, પ્રતિકૂળતામાં આપણે ભગવાન નથી ભજી શકીએ એમ, પણ અતિ પડતું સાનુકૂળ હોય ને તોય ભગવાન ના ભજાય, અતિ પ્રતિકૂળ હોય અથવા પ્રતિકૂળ હોય તોય ભગવાન ના ભજાય, અને અતિ સાનુકૂળ, એટલું બધું સાનુકૂળ કે આપણે જે સાનુકૂળ જોઈએ એનાથી 100 ગણું સાનુકૂળ મળે તો પણ ભગવાન નથી ભજાતા. ફક્ત સાનુકૂળ, જરૂરિયાત પૂરતું, એ જેને મળે છે એ ભગવાન ભજી શકે છે. માટે ભગવાનના એ સુખનો લોભ રાખીને મહામુક્તો જે સુખને ઈચ્છતા હોય તો આપણે તો એ સુખને પામવું જ જોઈએ જ્યારે આપણા હાથમાં ચાન્સ આવ્યો છે. ફાઇલ ખુલી છે આપણી. અમેરિકાની ફાઇલ ખુલી હોય, ઇન્ડિયાની અંદર 2 વીઘાની ખેતીની અંદર ખેતરમાં ખેતી કરતો હોય, માંડ માંડ પૂરું થતું હોય અને ફાઇલ ખુલી હોય અને 1 વર્ષનો ટાઈમ હોય કે 1 વર્ષની અંદર જે હોય આન્સર આપજો, નહીં તો આ બંધ થઈ જશે. પછી ફરીથી જ્યારે 25 વર્ષે 30 વર્ષે ખુલે ત્યારે, 30 વર્ષે એકવાર જે ફાઇલ ખુલતી હોય એનો ટાઈમ 1 વર્ષનો હોય, અને વ્યક્તિ એમ કે હમણાં મારે વાવણી હાલે છે, પછી એમ કે મારે અત્યારે હમણાં આ બધા ડુંડા ઉતારવાનું હાલે છે, ખેતી થઈ ગઈ છે એટલે, પછી એમ કે મારે ખેતર ખેડવાનું હાલે છે, એમ કરતાં કરતાં જો વર્ષ કાઢી નાખે ને તો ઓલો ચાન્સ જતો રહે. એમ અત્યારે આપણી અક્ષરધામમાં જવા માટેની ફાઇલો ખુલી છે, અચાનક ખુલી છે, યુગો યુગાંતર પછી ખુલી છે, ભગવાનની દયાથી ખુલી છે, ભગવાન શ્રીહરિએ સંકલ્પ કર્યો, આ બ્રહ્માંડમાં પધાર્યા અને ખુલી છે, એના મહામુક્તોને પૂર્વે લાવ્યા, આજે મોકલ્યા, એના કારણે ખુલી છે. તો હવે આ ફાઇલ ક્લોઝ ના થઈ જાય, આ ફાઇલ કોઈ રીતે ફેલ ના થઈ જાય,
એને જાળવી રાખવાની જવાબદારી આપણી છે. એ જે ફાઇલ ખુલી છે એના ડેસ્ટિનેશન સુધી એનું ફળ પામવાની જવાબદારી આપણી છે. એમ ના કહીએ કે મહારાજ તમે દયા કરો તો થાય, ઘણાને એવી ટેવોય બધું ભગવાનના મોટાના માથે નાખવાનું, એકદમ ખોટી ટેવ છે, એકદમ ખોટી. શાસ્ત્રને પણ માન્ય નથી, મોટા સત્પુરુષોને માન્ય નથી, પૂર્વેના જે થયા એના જીવન ચરિત્રની અંદર પણ માન્ય થતું નથી કે બધું ભગવાનને મોટાના માથે નાખવું. ફાઇલ ખુલી છે, મહેનત આપણે કરવાની છે. ફાઇલ ખોલવાવાળા એટલે જ ખોલી છે કે આપણને 100% એને પોતાના દેશમાં લઈ જવા છે, પણ ઇન્ટરવ્યૂમાં જવાબ શું આપવો અને કેવી રીતે વર્તવું, કેવી રીતે ત્યાં વાત કરવી, કેવી રીતે ઊભા રહેવું, એ તો શીખવું પડે. એની ઉપર તો આધાર છે. એ ફાઇલના જે કાયદાઓ હોય એ કાયદાની અંદર તો આપણું હોવું જોઈએ. પછી ત્યાં બનાવટ કરવા જઈએ તો એ તો હોશિયાર હોય, પકડી કાઢે. એક આ લોકના માણસો હોય એ હોશિયાર હોય, આપણા પગ ઉપરથી ને આપણી આંખ ઉપરથી ને આપણા બોલવા પરથી આપણને પકડી પાડતા હોય તો પુરુષોત્તમ નારાયણ છે એ તો રતિ રતિનું જાણે છે. માટે આપણી પાસે અત્યારે ચાન્સ આવ્યો છે સુખને મેળવવાનો. નિષ્કુળાનંદ સ્વામી જ્યારે ધામમાં જવાના હતા ત્યારે રામાનંદ સ્વામીએ દર્શન આપ્યા. સ્વામીને થયું કે હવે મને ચોક્કસ મહારાજ લેવા આવશે. સ્વામીને લેવા માટે પછી મહારાજ આવ્યા. મહારાજ લઈને આલ્યા, શ્વેતદીપ પાસેથી વિમાન કાઢ્યું. શ્વેતદીપની ગાદી ખાલી હતી અને ત્યારે શ્રીજી મહારાજે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીને પૂછ્યું છે, સ્વામી આ શ્વેતદીપની ગાદી ખાલી છે, થોડા દિવસ અહીં રહેવું છે સત્સંગ કરાવવા અહીંના મુક્તોને, શ્વેત મુક્તોને, તો આ ગાદી ખાલી છે? અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજને એમ કીધું છે, મહારાજ આવી ગાદીઓ બહુ ભોગવી અને બહુ વખત છેતરાના, હવે તો ઠેક અક્ષરધામમાં પહોંચવું છે, હવે ક્યાંય ઓરાધામમાં રહેવું નથી. કેમ? કારણ કે સ્વામીએ વિચાર્યું કે અક્ષરધામનું સુખ એક સ્વામીની લીલા છે, સ્વામી તો અક્ષરધામ સિવાય બીજું ઈચ્છે જ નહીં. શ્રીજી મહારાજ સ્વામીને અક્ષરધામ સિવાય બીજું પૂછે પણ નહીં, પણ આવા મોટા હોય એને નિમિત્ત બનાવીને આપણા જેવા ઓછી ને અડધી બુદ્ધિના જીવાત્માઓને મહારાજ સમજાવવા માટેનો પ્રયત્ન કરે છે કે શ્વેતદીપની ગાદી હું આવા નિષ્કુળાનંદ સ્વામી જેવા સંતને આપવા તૈયાર થઉં તો પણ એ સંત એમ કહેતા હોય અક્ષરધામ સિવાય કશું જ નહીં, અને આપણે આ લોકની અંદર થોડી કંઈક આપણને માન, મોટો પ્રતિષ્ઠા, પદ, સારું ખાવા પીવા જોવા, સંપત્તિ, થોડી ગાડીઓ, થોડા બંગલા, થોડું આપણું મનનું ધાર્યું થાય એવું ક્ષેત્ર, આ બધું મળે અને આપણે જો એમાં બંધાઈ જઈએ એ આપણને વધારે વહાલું થઈ જાય. પુરુષોત્તમ નારાયણના ધામ કરતાં, પુરુષોત્તમ નારાયણની મૂર્તિ કરતાં, જે કાંઈ જે તે સમયે જે પ્રાપ્ત થયું, જે આપણી ફરજમાં આવતું હોય, જે આપણા કર્તવ્યમાં આવતું હોય, આપણે જે આશ્રમમાં હોઈએ, આપણે જે સ્થાનમાં હોઈએ, બધું જ કરીએ, પણ દ્રષ્ટિ એક રાખીએ, આ બધું જ ગમે એટલું સારું હશે પણ મારા મહારાજના સ્વરૂપ જેવું અને મારા મહારાજના ધામ જેવું, એ અનાદિ મુક્તો જે સુખ લે છે એના જેવું તો એકેય આ જગતની અંદર કશું જ નથી. આ પાકો નિર્ધાર રાખો, પાકો નિર્ધાર રાખો. જ્યારે પણ ઘણી વખત એવું હોય કે આપણે કોઈ સુખનો અનુભવ કર્યો હોય, આપણે તો અહીંના નાશવંત સુખનો અનુભવ કર્યો હોય, ભગવાનના સુખનો અનુભવ થતો હોય, પણ નાશવંત સુખોનો અનુભવ એનું દ્રષ્ટાંત બહુ જલ્દી સમજાય છે. આપણને કોઈ વસ્તુ માની લો કે આજથી 20 વર્ષ પહેલાં જમ્યા હોઈએ, 20 વર્ષ પહેલાં આપણે સૂંઘી હોય, 20 વર્ષ પહેલાં આપણે જોઈ હોય, હવે એ જ વસ્તુ એવી ને એવી વસ્તુ આપણને સિમિલર 20 વર્ષમાં 200 વખત મળી હોય, કોઈ ખાવાનો પદાર્થ મળ્યો હોય, કોઈ જોવાની વસ્તુ મળી હોય, કોઈ સૂંઘવાની વસ્તુ મળી હોય, પણ ઘણી વખત આપણું હૃદય એવું પ્રમાણ કરતું હોય કે 20 વર્ષ પહેલાં જે જમ્યા હતા, 20 વર્ષ પહેલાં જે જોયું હતું, 20 વર્ષ પહેલાં જે સૂંઘ્યું હતું ને, એવું હજુ આજ દિવસ સુધી આ 2019ની સાલ થઈ હજુ સુધી એવું ખાધું નથી, હજુ સુધી એવું જોયું નથી, હજુ સુધી એવું સાંભળ્યું નથી. એ જે વિચાર આપણે બીજા
એક વસ્તુ આપણને જે 20 વર્ષ પહેલાં જે મળી હતી એને ભોગવ્યા પછી બીજી 20 વર્ષની અંદર 200 વખત એની એ જ વસ્તુ એની એ જ ક્રિયાને ભોગવી, પણ આપણને જેમ પેલું જ સાંભળે છે જ્યારે આ ભોગવીએ ત્યારે સાંભળે ઓલું, એમાં લોકની અંદર ગમે એટલી સંપત્તિ મળે, ગમે એટલા રૂપિયા મળે, ગમે એટલું આપણું મનનું ધાર્યું થઈ શકે એવું ક્ષેત્ર મળે, ગમે એટલી આપણને સત્સંગમાં કે સમાજની અંદર માન મોતબ કે પ્રતિષ્ઠા મળે, પણ આપણને એમ થવું જોઈએ એ જે સુખ છે ને એને બરોબર તો આ નથી. આપણને ભગવાને આપણે મુમુક્ષુ છીએ, આપણને મહારાજે અને મોટા પુરુષની કૃપા થકી ક્યારેક તો ભગવાનનું સુખ હૃદયમાં આવ્યું હોય, ક્યારેક તો તેજને મધ્ય ભગવાનનું સ્વરૂપ દેખાનું હોય. જે ભક્તો ભગવાનની પ્રેમથી માનસી કરતા હશે, જે ભગવાન આગળ કીર્તનો ગાતા હશે, જે ભગવાનની મૂર્તિમાં પૂર્વે જે ભક્તોએ હેત કર્યું, ભાઈઓએ જેવું હેત કર્યું, સંતોએ જેવું હેત કર્યું, બાઈઓએ જેવું હેત કર્યું, એવું હેત કરવા માટેનો ભાવ મહારાજમાં કરતા હશે, તો એવા સાચા ભાવથી જ્યારે જીવ જોડાતો હોય ત્યારે ભગવાન એને અનુભૂતિ ચોક્કસ કરાવતા હોય. એ અનુભૂતિને જ્યારે બીજી બધી જ અનુભૂતિઓ આ જગતની અંદર, કારણ કે આપણે સાધન દશામાં હોઈએ એટલે જગતની અંદર પણ જે કંઈ આપણને સુખ દેખાય એનો થોડોક અનુભવ થાય તો થોડું ટાઢું થાય, પણ તરત વિચાર આવે આ ગમે એટલું ટાઢું થાય એવું છે પણ જે મહારાજનું છે એવું તો આ નથી, એવું તો આ નથી. આ વિચારમાં મુમુક્ષુ મંડ્યો રહે. અહીંનું કશું બંધ કરવાની જરૂર નથી, એ તો દેહ નિર્વાહ પૂરતું જોશે, ફરજમાં આવતું હશે, કરવું પડશે, કર્તવ્ય છે, કરવું જોશે, બધું જ કરવું જોશે. ભગવાનને કરાવવું છે તો કરવું પડશે જ, મોટા સાધુને કરાવવું છે તો કરવું પડશે, પણ વિચારમાં એમ રહે ક્યારે આ દેહ મૂકીને સુખને પામીએ. પંચાળાનું પહેલું, અક્ષરધામ સિવાય કોઈ ઓરા ધામમાં રહેવું નથી, ઠેક અક્ષરધામમાં પૂગવું છે. આ પ્રકારના નિર્ધારો, આ પ્રકારના વિચારો જીવાત્માના અવશ્ય મેવ જોઈએ. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, સોઈ સુખ મળવાને કાજ મોટા મન માયઈ છે, ઈચ્છે બબ બ્રહ્મા સુર રાજ મળવા મન મારે છે. બધાને ઈચ્છા થાય, કોને ના થાય? કોઈ દેશમાંથી એવું ફરમાન થાય કે આ દેશના જે મુખ્ય વ્યક્તિ છે, કોઈ દેશના પ્રેસિડેન્ટ હોય, કોઈ દેશના વડાપ્રધાન હોય, કોઈ દેશના રાષ્ટ્રપતિ હોય, એવી મોટી મોટી પોસ્ટો ઉપર બેઠેલા જે વ્યક્તિઓ હોય એની સાથે આ આખા દેશમાંથી 500 વ્યક્તિને પસંદ કરવાના છે જે એની સાથે અઠવાડિયું રહી શકશે, અઠવાડિયું એની સાથે ટૂરમાં જઈ શકશે, અઠવાડિયું એની સાથે એકદમ ફ્રેન્ડલી રહેવાશે. 500 વ્યક્તિ એવા પસંદ કરવાના છે અને 500 વ્યક્તિ જે પસંદ કરવાના છે એના માટેની પસંદગીનું આ ફોર્મ છે. આ ફોર્મ દરેક વ્યક્તિ ભરી શકે છે અને દરેક વ્યક્તિ ભરશે એનો કોમ્પ્યુટર ડ્રો કરશે. ડ્રોમાં જે 500 વ્યક્તિ પસંદ થશે એને ઘેર એને પોસ્ટથી જણાવવામાં આવશે, એ તારીખથી આ તારીખ સુધી એ આ દેશના પ્રેસિડેન્ટ કે આ દેશના વડાપ્રધાન કે આ દેશના રાષ્ટ્રપતિ એ જે કોઈ મોટી હસ્તી છે એની સાથે અઠવાડિયું એમને પ્લેનમાં ક્રૂઝમાં બધી જગ્યાએ ફરવાનું રહેશે અને એમને નજીકથી સાનિધ્યમાં રહીને બધી જ રીતે વાતો ચીતો એમની સાથે બેસીને જમવાનું બધું જ કરવાનું. આવી રીતનો લાભ એક મળવાનો છે તો જેને ફોર્મ ભરવું હોય ભરો. આવું જો બહાર પડે ને અને એમાં સમયગાળો એક આ સમાચાર વાંચો, એના 15 જ મિનિટમાં ફોર્મ ભરવાનું છે એવું જો કોઈ જગ્યાએથી ફરમાન કોઈ દેશ પાડે ને તો 15 મિનિટની અંદર દેશના 98% ફોર્મ ભરાઈ જાય. 15 મિનિટમાં, સવાર 9 વાગ્યા હોય તો 9:15 ના થવા દે. જીવનો એક સહજ સ્વભાવ છે. આ લોકની અંદર કોઈ મોટી વ્યક્તિ હોય એને મળવાનો જો ચાન્સ મળતો હોય, એની પાસે જવાનો જો ચાન્સ મળતો હોય,
તો કેટલી પ્રકારનું આયોજન અને કેટલી પ્રકારથી જે કંઈ બની શકતું હોય એ કરવું, ઘટતું હોય એ કરે. અરે આપણે સત્સંગના કાર્યો કરવા હોય તો સત્સંગના કાર્યો માટે પણ શ્રીજી મહારાજે કહ્યું, વ્યવહાર જે મોટો હોય એને મળવું પડે, એને આગળ રાખવો પડે, એને બધું જ કરવું પડે. કારણ કે તમારે સત્સંગનું કાર્ય કરવું હોય તો વ્યવહાર આવીને ઊભો રહે, વ્યવહાર આવે ત્યાં સમાજનો પ્રતિષ્ઠિત વ્યક્તિ જે હોય એની જરૂર એમાં પડે. તો સત્સંગની અંદર પણ આપણે જો મોટા વ્યક્તિ સુધી પહોંચવું હોય અથવા મોટા વ્યક્તિને આપણા સુધી લાવવો હોય તો આપણે કેટલા પ્રયત્નો કેવી કેવી રીતના કરવા પડતા હોય છે. અને એવો મોટો વ્યક્તિ જો આપણા સ્થાનમાં આવે અથવા તો આપણે એના સ્થાનની અંદર એ આપણને બોલાવે તો આપણને એનો કેફ, આપણને એનો ગર્વ, આપણને એનું બધું જ કેટલું બધું આપણને ગમે, એને પ્રકાશન કરવું ગમે, એને બીજાને બતાવવું ગમે, આવું બધું ગમે. ખોટું એ કશું નથી, આ લોકની દ્રષ્ટિએ બરાબર રીત છે, એવું કરવું પણ જોઈએ. કારણ કે આપણે સમાજ વચ્ચે કામ કરીએ છીએ. આપણને શ્રીજી મહારાજે હિમાલયની કંદરાઓમાં નથી બેહાડ્યા, આપણને શ્રીજી મહારાજે કોઈ કોતરોમાં કે ગુફાઓમાં નથી બેસાડ્યા. એટલે બધું કરવું, ઘટતું હોય એ કરવું પડે. સત્સંગનો પણ રિવાજ છે, કરવું પડે. અને સંસારની અંદર તમે કોઈ મોટા બિઝનેસ કરતા હોય તો એની અંદર પણ જરૂર પડે, અને કરવું ઘટે કરવું પડે, કારણ કે એક વ્યવહાર છે. પરંતુ શ્રીજી મહારાજ એને જ્યારે એનો વિચાર કરીએ ને ત્યારે આપણને બધું ગૌણ થઈ જાય. ત્યારે આ દુનિયાની મોટામાં મોટી હસ્તી જે ગણાતી હોય, મોટામાં મોટી હસ્તી એ જે ગણાતી હોય એની સાથે પણ આપણે ઊભા રહીને ફોટો પાડ્યો હોય ને એનું આપણને વજન ના હોય, એનું વજન ના હોય. એટલું જ હોય, પુરુષોત્તમ નારાયણના કાર્ય માટે મારે જે કરવું ઘટ્યું છે કર્યું છે, પણ પુરુષોત્તમ નારાયણ સિવાય હૃદય ઉપર કોઈ સમ્રાટ ન થવો જોઈએ. પુરુષોત્તમ નારાયણ અને એના સદગુરુ જેને આપણને મહારાજ ઓળખાવ્યા, એવા સદગુરુ સિવાય આપણા હૃદયનો સમ્રાટ કોઈ ના થવો જોઈએ, કોઈ ના થવો જોઈએ. આપણે ચોક્કસ જે કરવું ઘટે કરીએ, પણ અંજાઈ ના જઈએ. અંજાઈએ તો એક મહારાજના સુખ અને મહારાજના પ્રકાશથી અંજાઈએ. આંખો આપણી અંજાઈ તો એનાથી અંજાઈ જાય. જેમ પેલા સૂર્યની સામું જોઈએ અને આપણે જોઈ ના શકીએ, આપણે કે મારી આંખો અંજાઈ ગઈ, એ અંજાઈ ગઈ એનો અર્થ એ થયો કે સૂર્યની પ્રતિભા એટલી છે કે આપણે અંજાઈ ગયા. એમ આપણે પુરુષોત્તમ નારાયણ અને એના મુક્તો એના સિવાય બીજાથી અંજાઈએ નહીં, કર્તવ્ય સમજીને કર્યા કરીએ, સંપત્તિથી ન અંજાઈએ. કોઈ મોટા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે બેસવા, ઉઠવાનું, બોલાવવાનું, એને ત્યાં જવાનું, એને આપણે ત્યાં આવવાનું, આ બધું થાય એનાથી અંજાઈ ના જઈએ. આપણી પાસે બહુ સારી ગાડીઓ હોય અંજાઈ ના જઈએ, સારા બંગલા હોય અંજાઈ ના જઈએ. આપણા છોકરાઓને સારી રીતે ભણાવીને બહુ બધું સેટિંગ થઈ ગયું, બહુ ખર્ચા કરે એનાથી અંજાઈ ના જઈએ. મારું કર્તવ્ય હતું, કર્યું છે, પણ મારું મૂળ કર્તવ્ય તો આ આત્માને પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદની અંદર ગૂંચવી મેળવો, પુરુષોત્તમ નારાયણની મૂર્તિની અંદર ગૂંચવી મેળવો, પુરુષોત્તમ નારાયણના અક્ષરધામની અંદર મારા આત્માને પહોંચાડી દેવો. આ મારું પરમ કર્તવ્ય છે. બાકીનું કર્તવ્ય જે છે એ તો મારી સ્થિતિ પ્રમાણે હું કરું છું. આ લોકની અંદર કંઈ પદ મળે, પ્રતિષ્ઠા મળે, વાહવા મળે, વખાણ મળે, અંજાઈ ના જઈએ. કોહો અંજાઈ ના જઈએ, ખોટે ખોટા પોતાના પ્રભાવથી પ્રભાવિત ન થઈ જઈએ. કારણ કે આપણો કોઈ પ્રભાવ જ નથી, જે પ્રભાવ છે ભગવાન અને મોટા પુરુષોનો, શાસ્ત્રોનો, સત્પુરુષોનો, સંતોનો, ભક્તોનો, મુક્તોનો છે. આપણો છે જ નહીં. જે આપણો છે જ નહીં એને આપણે આપણો માની લઈએ ત્યારે જે વાસ્તવિક પ્રભાવ આપણા જીવ ઉપર પાડવાનો છે ભગવાન ને ભગવાનના ધામનો, એ પ્રભાવ આપણી ઉપર ન પડે. અને જેનો પ્રભાવ પડે ને એનું જ ખેંચાણ થાય. વ્યક્તિનો પ્રભાવ પડે તો વ્યક્તિનું ખેંચાણ થાય, વ્યક્તિનું ખેંચાણ થાય. કોઈ વ્યક્તિ બહુ સારું પ્રવચન કરતો હોય અને આપણી ઉપર એનો પ્રભાવ હોય તો એનું પ્રવચન સાંભળવું આપણને બહુ ગમે. કોઈ પુસ્તક સારું લખતો હોય અને આપણને લખાણ ગમતું હોય તો આપણને આપણી ઉપર એનો પ્રભાવ હોય ને તો એ લખેલું આપણને બહુ ગમે. પણ આપણી ઉપર પ્રભાવ ન હોય ને ગમે એટલો સારો લેખક હોય ને તો એનું પુસ્તક આપણે આમ ઠેબે ચડાવી દઈએ. ગમે એટલું સારું પ્રવચન કરતો હોય પણ આપણી ઉપર એનો પ્રભાવ જ નથી, આપણે એને સમજ્યા જ નથી, તો એનું ગમે એવું સારું પ્રવચન હશે પણ આપણે કહીશું એમાં કાંઈ માલ નથી, કારણ કે આપણી ઉપર એનો પ્રભાવ નથી.
એમ ભગવાનના ધામનો પ્રભાવ આપણી ઉપર હોવો જોઈએ. ભગવાનના ધામના સુખનો પ્રભાવ આપણી ઉપર હોવો જોઈએ. ભગવાન સ્વામિનારાયણના સર્વોપરીપનાનો પ્રભાવ આપણી ઉપર હોવો જોઈએ. એ સર્વોપરી ભગવાનના જે સત્પુરુષો સંતો ભક્તોનો પ્રભાવ આપણી ઉપર હોવો જોઈએ. એ જો હોય તો એ સુખને પામવા માટેની ઈચ્છા થાય. નિષ્કુળાનંદ સ્વામીએ શ્વેતદીપની ગાદીનું સુખ ઠુકરાવી દીધું, અક્ષરધામની અંદર દાસપણાનું સુખ પસંદ કર્યું, શ્વેતદીપના રાજાધિરાજ થવાનું સુખ કે દુઃખ સ્વામીએ પસંદ ના કર્યું. એક બાજુ પર શ્વેતદીપના રાજાધિરાજ મુખ્ય વ્યક્તિ તરીકે ગણતરી થાય, એ મુખ્ય ગાદી ઉપર બેસવાનું, વાસુદેવ નારાયણની ગાદી પર બેસવાનું, વાસુદેવ નારાયણ તરીકે ગણતરી થાય એવું મોટું પદ મળતું હોય, અનંત નિરન્ન મુક્તો જેની ઉપાસના કરે આવડું મોટું પદ મળતું હોય, શ્વેતદીપ જેવું ધામ જેનું શાસ્ત્રમાં કેટલું વિશિષ્ટ વર્ણન છે, શ્વેતદીપ વૈકુંઠ ગોલોક એ બધા ધામ સામાન્ય નથી, એના વર્ણન એનું સુખ એવું શાસ્ત્રમાં વર્ણવ્યું છે, એવા ધામના અધિપતિ થવા મળે તો ધામના શ્વેતદીપના અધિપતિ થવાનું પસંદ ન કર્યું, અક્ષરધામના રાંક થવાનું પસંદ કર્યું આ નિષ્કુળાનંદ સ્વામી. કારણ કે નજર પહોંચી ગઈ છેક. હું એ સમજાવવા માંગુ છું કે એ મહામુક્તો જેની નજર છેક પહોંચી ગઈ છે કેવા હોય છે, ધામાધિપતિ ધામાધિપતિ થવાનો ચાન્સ મળે તો પણ નથી લેતા, અને આપણે અહીંનો નાશવંત પદાર્થ પણ નથી મૂકતા, ત્યારે આપણી સમજણમાં કેટલી ખોટ હશે. એ ખોટને આપણે જ ટાળવી પડશે. એ ખોટ આપણે જ વિચારપૂર્વક પંચાળાનું પહેલું વચનામૃત વાંચીને આપણે પોતે જ ટાળવી પડશે. સત્પુરુષોના સમાગમથી આપણે પોતે જ ટાળવી પડશે. પંચાળાનું પહેલું, મધ્યનું 55મું, મધ્યનું 50મું, મધ્યનું 57મું આ બધાય વચનામૃતો છે. એ વચનામૃતો આવી બધી આપણી કસરોને ટાળે એવા છે, ટાળે એવા છે. પ્રથમનું 12મું, પ્રથમનું 47મું, પ્રથમનું 63મું એ બધા વચનામૃતો આપણી કસરને ટાળે એવા છે. કેટલાક તત્વજ્ઞાનના છે, કેટલાક જગતના અને પંચ વિષયોમાંથી વિરક્તિના છે, ભગવાનનું સુખ કેવું છે એના વર્ણન કરતા છે. એ જ્યારે આપણે વાંચીએ વિચારીએ, કારણ કે બીજાને પ્રમાણિત કરવું બહુ સહેલું છે, બીજાને સમજાવવું બહુ સહેલું છે, પોતાના આત્માને સમજાવવા માટે તો પોતે જ વાંચીને ચિંતન કરીને શ્રવણ કરીને પોતે જ પોતાના આત્માને એકાંતમાં બેસીને થોડો ઉપદેશ આપવો પડે, ભલા ભૂલો ના પડતો. આવા મોટા મહામુક્તો જે અનંત કોટી ધામોના ધામાધિપતિઓ થવા માટેની લાયકાત ધરાવે છે એવા અક્ષરધામની અંદર રાંક થવાનું પસંદ કરે છે, કોઈ ધામના ધામાધિપતિ થવાનું પસંદ નથી કરતા, તો પછી આપણે અહીંના તુચ્છ અને નાશવંત પદાર્થોમાં, ક્રિયાઓમાં, સંપત્તિમાં, પદોમાં, કોઈ પણ જગ્યાની અંદર બંધાઈએ એ આપણી કેટલી મોટી મૂર્ખામી. આપણા વડવાઓ જો આવા હોય, આપણા વર્તમાન કાળના આપણા ગુરુજનો જો એવા હોય, તો આપણે શા માટે એમાં ફસાવું, શા માટે એની પ્રતિભા એટલી બધી આપણી ઉપર રાખવી કે આપણને આ નાશવંત જગતની અંદર બધું જ ભોગવવું રહેવું એ જ ગમે. હા, મેં કીધું એમ કર્તવ્ય પ્રમાણે બધું કરીએ, પણ અંતે વિચાર આવે આમાં કંઈ જ માલ નથી. માલ તો એક ભગવાનની મૂર્તિ અને ભગવાનના ધામમાં છે. પેલું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક નિભાવે, એમાં જે કરવું ઘટે એની માટે જેટલી મહેનત કરવી ઘટે બધી જ મહેનત કરે, કારણ કે એ તો કરવું પડે, શ્રીજી મહારાજનું કાર્ય છે. પણ માલ નહીં, માલ તો ઓલામાં જ છે, આ બધું જ એના માટે છે. એના ભોગે આ કશું નહીં, આના ભોગે બધું જ મેળવવાનું છે. આવું જો રે તો સ્વામી કે આવી ઈચ્છા કરવી. કારણ કે રે છે આશા એવી મન માય, મને મહાસુખ લેવા લેવા આનંદ ઈચ્છા સદાય, દલ માહી ઈચ્છે દેવા. દેવા એટલે દેવતાઓ પણ જે આનંદને લેવા માટે રાત ને દિવસ ઈચ્છે છે, રાત ને દિવસ એવી આશા રહે છે મનની અંદર, એમ થાય છે કે મહાસુખને ક્યારે ભોગવું એવું થાય છે. અને આની માટે થોડો થોડો સમય કાઢવો જોઈએ.
શનિવાર હોય, રવિવાર હોય, રજાનો દિવસ હોય ને, થોડી વાર એકાંતમાં બેસીને આવું ભગવાનનું ભજન કરવું જોઈએ. આપણે શનિ રવિ હોય ત્યારે તમારે સોમથી શુક્ર જોબ કરો, શનિ રવિ કંઈક બીજું કામ હોય, પણ થોડુંક ભજન માટે, થોડાક આવા વિચારો માટે સમય કાઢવો જોઈએ. એમાં પણ 50+ ઉંમરવાળા, એને તો વનમાં ગયા બરાબર થોડો થોડો અનુભવ કરવો જોઈએ. કર્તવ્યને છોડીને હું કશું કહેતો નથી, તમારી ફરજોને છોડીને હું કશું કહેતો નથી. આપણા બધાને આપણી ફરજો, આપણું કર્તવ્ય આપણા લેવલથી, આપણા આશ્રમથી જે કરવી ઘટે બધું જ કરવું જોઈએ. પણ આ બધું મુકાઈ જાય, આવા વિચારો મુકાઈ જાય, આવું ચિંતન મુકાઈ જાય, ભૂલાઈ જાય, અને ફક્ત જે આપણું કર્તવ્ય અને ફરજ અત્યારે આ દેહ પૂરતું છે, દેહ પૂરતું સીમિત છે. દેહ મુકાઈ પછી એ ફરજ, ફરજને કર્તવ્ય રહેતું નથી. આ સત્સંગની હું ગમે એટલી પ્રવૃત્તિ અત્યારે ભગવાનને મોટા પુરુષની આજ્ઞાએ કરું, પણ આ દેહ હમણાં 1/2 કલાકમાં મુકાઈ ગયો, પછી આ દેહની શું ફરજ ને શું કર્તવ્ય? દેહ પૂરો થઈ ગયો, એની માટેનું કામ પૂરું થઈ ગયું, એનાથી જે લેવાનું હતું કામ પૂરું થઈ ગયું, પણ એના પછીનું જે કર્તવ્ય ને ફરજ, એનું અનુસંધાન રાખીને જો અહીંનું કર્તવ્ય ને ફરજ આપણે નિભાવતા હોઈએ તો વાંધો ના આવે. નહીં તો ઓલું ભૂલીને આ કરવું, એ તો ભગવાનને નથી ગમતું, શાસ્ત્રોને નથી ગમતું. કારણ કે ભૂલીને આ કરીએ તો સોનાની બેડી હોય તોય બંધન કરે, લોઢાની હોય તોય કરે. એના અનુસંધાને બધું કરીએ, એના અનુસંધાને. આ જે છે એ સુખને પામવા માટે છે, એના માટે છે. દેવા ઉપમા એહને એક, જોતા બીજી જડતી નથી. જે ભગવાનનું અક્ષરધામ છે, એ જે દિવ્ય સુખ છે, નિષ્કુળાન સ્વામી કે એને ઉપમા આપવા માટે બીજી કોઈ ઉપમા જડતી નથી. શું કરવું? વૃત્તિ બંધ થઈ જાય છે, મગજ બંધ થઈ જાય છે, બુદ્ધિ અટકી જાય છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ જ્યાં અટકી જાય, એવી એ ભગવાનની દિવ્ય સુખમય મૂર્તિ છે, સુખમય સૃષ્ટિ છે. સ્વામી કે એનું વર્ણન કરવા માટે કોઈ ઉપમા નથી મળતી. કેવી રીતે સમજાવું? નથી છાની એ વારતા છે, એક કહેવાય છે કથી કથી. એ સ્વામી કે જે વાતો છે છાની નથી, વારે 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 રિપીટ કરી કરીને કીધેલી છે. સ્વામી કે મેં કીધેલી છે, શાસ્ત્રોમાં પણ કીધેલી છે, માટે એ વાતોને વિચારીને એ સુખ સુધી દ્રષ્ટિ પહોંચાડજો. કથી કહ્યું એ દામનું સુખ, વરન વિવડી વળી. સ્વામી કે એ ધામનું સુખ, અક્ષરધામનું સુખ વર્ણવીને વારે વારે કીધેલું છે. વળી નિષ્કુળાનંદ કે શ્રી મુખ, દુઃખ જાય એને મળી. નિષ્કુળાન સ્વામી કે હું જ કહું છું, શાસ્ત્રો જ કે છે એવું નહીં, શ્રીમુખ એટલે ભગવાન પણ એવું કે છે કે અક્ષરધામને પામ્યા પછી કોઈ દુઃખ ક્યારેય રહેતું નથી. માટે કમર બાંધી દેવી, ઠેક ધામમાં પૂગવું છે, કોઈ ઓરાધામમાં રહેવું નથી. શીરો પૂરી માલપુઆ દૂધપાક જમીન હિંડોળા ખાતે હિચકતા પણ પહોંચવું છે ઠેક ધામમાં, વાત એટલી નક્કી છે. જ્યારે ભગવાન લેવા આવે ત્યારે ખચકાટ ના થયા કરવો પડે કે હજુ આટલું બાકી છે ને, આટલું આ બાકી રહી ગયું ને, હજુ તો બાકીને વહેલા આવી ગયા મહારાજ. મહારાજને કેવું, મહારાજ બસ તમે કરાવ્યું એટલું કર્યું, બાકીનું તમારે જેની જોડ કરાવવું હોય એ કરાવજો, લઈ જાઓ. એમ મહારાજ આવે ત્યારે ખચકાટ વિના ઉપડી જવાય, ત્યારે આપણું કશું અધૂરું જ ના રહે. ભગવાન આવ્યા એટલે બધું પૂરું. મેં કીધું ના, દેહ પડ્યો પછી બધું પૂરું જ છે, બધા કર્તવ્ય પૂરા, બધી ફરજ પૂરી, બધી જવાબદારી પૂરી, બધું પૂરું થઈ ગયું, દેહ મૂક્યો એટલે પૂરું થઈ ગયું. એવી રીતે ભગવાન જ્યારે આવી જાય ત્યારે બધું જ પૂરું, આવી આપણી સમજણમાં આપણે રાખવું જોઈએ. આ ગ્રંથનો ઉપસંહાર થઈ રહ્યો છે એટલે વાત એ પ્રકારની આવે છે. કારણ કે ગ્રંથનો ઉપસંહાર આવે, ગ્રંથના 2 જ પદ છે અને 64 પદી ગ્રંથ પૂર્ણ થશે. સ્વામી આ 64 પદી ગ્રંથની અંદર, 64 પદોની અંદર એટલું બધું અમૃત મૂક્યું છે, બધી રીતે આપણા આત્માને જગાડી દે, બધી રીતે આપણા આત્માને સંપૂર્ણ રીતે અક્ષરધામની અંદર સારી રીતે પહોંચી શકે એવી સ્વામી આની અંદર મીઠી કડવી
બહુ સારી એવી ટકોરો કરી છે, વળી નિષ્કુળાન શ્રીમુખ દુઃખ જાય એને મળી. સ્વામી કે બસ આ અક્ષરધામને પામી જઈએ, મુક્તોની પંક્તિમાં ભળી જાય એટલે દુઃખ માત્રનો નિવેડો આવી જાય. આવો સ્વામી પદ 62 ની અંદર આપણને ઉપદેશ આપે છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ